أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم سرو مؤمنين أن مؤمنات وحالا بچاو السلام عليكم ورحمة الله وبركاته આજે તમારી સમક્ષ દરાના બારામાં બયાન કરવું છે. મારા વહાલા બચ્ચાઓ, મને સમાચાર મળ્યા છે કે જ્યારે કોઈની જન્મ તારીખ હોય છે, જ્યારે કોઈની એનિવર્સરી હોય છે, તો તમને જાતે જાતના કલરના દરા સાથે રમવું એકદમ જ પસંદ આવે છે, એકદમ જ ગમે છે. તો આ વાક્યને બરાબર સાંભળજો. એક વખત એક સેમિનાર હતું, એક કોન્ફરન્સ હતું, અને તેમાં 50 જણા મોજૂદ હતા. 50 જણા આ સેમિનારમાં આ લોકો આવ્યા હતા, આ લોકો ત્યાં મોજૂદ હતા. તે લોકો આ સેમિનારમાં આ લોકો પાર્ટિસિપેટ થયા હતા, આ લોકો તેમાં ભાગીદાર હતા. ઓચિતાનું જે બોલવાવાળો માણસ હતો, જે બોલનાર હતો, તેનું ભાષા, જે તેનું દર્શ હતું, તેને પોતે છોડી દે છે, તેને બંધ કરી નાખે છે, અને પછી પોતે બધાને એક એક દડો તકસીમ કરે છે, એક એક દડો બધાને આપે છે. હવે આ 50 જણા પાસે હાથમાં એક દડો છે. પછી આ માણસ કહે છે કે હવે તમે બધા તમારા નામ તમારા દડા ઉપર લખી નાખો. તો સૌ તેનું નામ તેના દડા ઉપર લખી નાખે છે. પછી આ બધા દડાને લઈ લેવામાં આવે છે, બધા દડાને લેવામાં આવે છે, અને પછી આ બધા દડાને એક રૂમમાં, એક જગ્યામાં મૂકવામાં આવે છે. થોડીક વાર પછી આ બધા માણસોને તે રૂમમાં લઈ જવામાં આવે છે, તે ખંડમાં લઈ જવામાં આવે છે જ્યાં આ બધા દડા રાખવામાં આવ્યા હતા. અને પછી આ બોલનાર લોકોને કહે છે કે તમારી પાસે 5 મિનિટ છે. 5 મિનિટ દરમિયાન સૌ પોતાનું દડો લઈ લે હાથમાં, જેમાં તેનું નામ લખેલું છે. હવે બધાને આ વાત તો એકદમ જ ગમી, આ લોકોને આ રમત એકદમ જ પસંદ આવ્યું. તો આ લોકો બધા આ લોકોના દડાને ગોતવા લાગ્યા. હવે આ રૂમમાં માણસો દોડા દોડી હતા જેથી કરીને આ લોકોને આ લોકોનો દડો મળી જાય. તો માણસો એકબીજાને ધક્કા મારતા હતા, એકબીજાને અઝિયત પહોંચાડતા હતા, આ લોકો વાથી વા થતા હતા જેથી કરીને આ લોકોને આ લોકોનો દડો મળી જાય. જ્યારે આ લોકો એક દડો હાથમાં લેતા હતા, જોતા હતા કે તે લોકોનું નામ એના ઉપર નથી, તો વળી બીજો લોકો દડો લેતા હતા. એવી રીતના કરી કરીને આ લોકો એક દડો લઈને બીજો લેતા હતા, ત્રીજો, ચોથો, એવી રીતના કરી કરીને આ લોકો દોડા દોડી અને આ લોકો એકબીજાને ધક્કા મારા મારી હતા, એકબીજાને આ લોકો અઝિયત પહોંચાડતા હતા, એકબીજાને કચરતા હતા. જ્યારે 5 મિનિટ થઈ ગઈ ત્યારે આ બોલનાર બધાને પૂછે છે કે કેની પાસે તેનો દડો આવી ગયો છે. પોતે જોઈ છે કે કોઈના હાથમાં દડો નથી અને કોઈ પણ હાથ ઊંચો નથી કરતો. તો આમાંથી ખબર પડે છે કે 5 મિનિટ વટાઈ ગઈ. માણસો એકદમ જ હેરાનો પરેશાન હતા, દોડા દોડી હતા, એકબીજાને અઝિયત પહોંચાડ્યા, પણ કોઈનો મકસદ સુધી કોઈ પણ નથી આવ્યો, કોઈને તેનો દડો નથી મળ્યો. હવે આ માણસ કહે છે કે હવે તમે બધા એક દડો લ્યો હાથમાં, જે પણ દડો તમને મળે તેને હાથમાં લ્યો, અને પછી જેનું નામ તેના ઉપર લખેલું છે તેને આ દડો આપી આવો. હજી તો 2-3 મિનિટ પસાર થાય છે કે બધાની પાસે તેનો દડો આવી ગયો છે, બધાને તેનો દડો મળી ગયો છે. ત્યારે આ બોલનાર સમજાવે છે
કે આપણી જિંદગીમાં પણ આવી રીતના જ થાય છે. આપણે બધા ખુશી સુખ ચારો તરફ ગોતે છે, બધા ઠેકાણે ગોતે છે, અને તે ખુશી હાંસિલ કરવા માટે આપણે જોતા નથી કે કેને આપણે અઝિયત પહોંચાડે છે, કેને આપણે ધક્કો મારે છે, કેને આપણે હેરાન કરે છે. પણ આપણે દોડા દોડી છે, આપણે હેરાન પરેશાન છે, જેથી કરીને આપણને સુખ મળે, આપણને ખુશી મળે. પણ આપણને ખબર નથી કે આ ખુશી આ સુખ કઈ બાજુ છે. આપણે હેરાન પરેશાન છે, આકરી આખી જિંદગીને બરબાદ કરે છે, માણસોને પણ તકલીફ આપે છે, અને આપણને એમ છે કે આપણને આ ખુશી મળી જાય, આ ખુશી મળી જાય. હાલાકે આપણી ખુશી ક્યાં છે? આપણી ખુશી બીજાની ખુશીની અંદર છે, બીજાની ખુશીની અંદર વસે છે. તો જો આપણને ખુશ થવું હોય, જો આપણને સુખી થવું હોય, તો જરૂરી છે કે આપણે બીજાને ખુશ કરીએ, જરૂરી છે કે આપણે બીજાને સુખ આપીએ. જો આપણે બીજાને ખુશી આપશું, આપણે બીજાને સુખ કરશું, તો આપણે પણ ખુશી હાંસિલ કરી શકશું, આપણે પણ ખુશી મેળવી શકશું. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ની બારગામાં આપણે દુઆ કરીએ, યા અલ્લાહ, 14 માસુમીન અલી સલામના વસીલાથી અમને એકબીજાને ખુશ કરવાની તોફીક આપ. ઇલાયામીન, યા અલ્લાહ, અમને તોફીક આપ કે અમે ચારે તરફ, અમે બધા ઠેકાણે ખુશી ફેલાવીએ. ઇલાયામીન, યા અલ્લાહ, અમને સ્વાર્થી ના બનાવ, અમને એકબીજાને હેરાન કરીને અમારા દડાના પછવારે દોડવું એ અમને ના કર, કે અમે એવા બનીએ કે અમે એકબીજાને ધક્કા મારી મારીને અમારી ખુશીને તલબ કરીએ, અમારા ખુશીને ગોતીએ, પણ એવી રીતના કર કે અમે એકબીજાને ખુશ કરીએ, અને એવી રીતના અમે અમારી પણ ખુશી હાંસિલ કરીએ. ઇલાયામીન, રબ્બના તકબલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.